બાપ ઘસતો જાય ને છોકરાને કહેતો જાય, બેટા માવો નહીં ખાવાનો હો, મસાલો નહીં ખાવાનો હો. કેટલાક બાપાઓની ઉપર તો મને ઘણી વખત આમ તરસ આવી જાય છે, સિગરેટ લઈ આવો. બાપ દીકરાઓને સોંપે છે. એક છોકરો ગયો ને, છોકરો સિગરેટની દુકાને, એટલે એને કીધું કઈ આવે છે, ગોલ્ડ? કેમ ભાઈ પીઓ છો? મારા જેવાને અડધું નામ આવડે ને તને આખું ક્યાંથી આવડ્યું? હા તો એને માગી, ઓલા આપી તો ખરી. ઈ કે તું આટલો નાનો થઈને આવી સિગરેટ? આ થોડો હું પીઉં છું, આ તો મારા બાપાની છે, આપણે તો આનાથી ઊંચી પીએ છીએ. કયા મોડે બાપ દીકરાને કહી શકે તમને ટીવી વગર ના ચાલે, તમને સિરિયલ વગર ના ચાલે? છોકરાને કે તું ભણ, તું ભણ. અરે એને ભણાવવું હોય તો તમારે બધું બંધ કરીને બેહવું પડે, તમારે સિરિયલ જોવી છે એને અંદર બેસાડી દેવો છે. ચાલ તું ભણ, તું ભણ, સવારમાં 5 વાગે ઉઠી જા, ચાલ ભણવા બેસી જા, અને તમારે ગોટ્યા કરવું છે. એને ભેગા તમારે ઉઠવું પડે. ઈ ભલે એની સ્કૂલનું ભણે તો તમારે ધર્મનું ભણવું જોઈએ. ઈ ભલે અંદર બેસીને ભણે તો તમે એની બાજુમાં બેસીને સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. કમસે કમ એને એટલી સિમ્પથી તો મળવી જોઈએ કે મમ્મી મને ભણવામાં કંપની આપે. ભલે ઈ એનું કરે છે, હું મારું કરું, કોઈ છે નવપદ એમને ના ફળે. શ્રીપાદ ને આટલા જલ્દી ફળ્યા, અમને કેમ ના ફળે? શું ફળ્યા? એ ગયો પેલા દિવસે એક, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, પાંચમા દિવસે પાંચમી, એ આજે છઠ્ઠી. આ એના માટે જ આવતા લાગે, 9 દિવસમાં 9 કરવાની છે. આપણે આંબેર કરવાની છે 9 દિવસમાં. આજનું પદ છે સમ્યક દર્શન. મેં કાલે કીધું પંચ પરમેષ્ઠીમાં મૂળભૂત પદ હોય તો સાધુ પદ છે. સાધુને તમે હટાવી દો તો તીર્થંકર હટી જાય. યાદ રાખજો, તીર્થંકરોને પણ તીર્થંકર બનતા પહેલા શું બનવું પડે છે? ભગવાન મહાવીરની સ્ટોરી તો સાંભળી છે ને? કાર્તકવત દશમના પરમાત્મા પણ ક્ષત્રિય કુંડમાંથી બહાર નીકળ્યા, જ્ઞાતખંડ વનની અંદર પ્રવેશ્યા, અશોક વૃક્ષની નીચે આવ્યા, આભરણો અલંકારો આવરણો બધું જ ઉતારી અને પંચમુષ્ટિ શું કર્યો હતો? પછી બે હાથ જોડી શું બોલ્યા? કરેમી ભંતે ના બોલે, ખુદ ભગવાન છે ને એટલે એમણે શું બોલવાનું? કરેમી સામાયમ સવમ સાવજ્જમ જોગમ પચક. તીર્થંકર જેવાને પણ દીક્ષા લેવી પડે. આચારાંગ સૂત્રની ટીકામાં શિલાંકાચાર્ય જે બહુ મજબૂત પ્રશ્ન ઉઠાવ્યો છે, ઘરે બેસીને જ જો સાધના ને આરાધના થઈ શકતી હોય તો દીક્ષા લેવાની શું જરૂર છે? અને એની સામે મજબૂત જડબાતોડ જવાબ આપ્યો, જો ઘરે બેસીને જ આરાધના થતી હોય, દીક્ષા લેવાની જરૂર જ ના હોય, તો એ જવાબ આપો, તીર્થંકરોએ દીક્ષા શા માટે લીધી? આપણા કરતા તો એમનું મન મજબૂત હોય ને, આપણા કરતા એમનું મન વધુ પવિત્ર હોય ને, એ ઘરે બેસીને સાધના કરી શકતા હતા, શા માટે દીક્ષા લીધી? કારણ દીક્ષા લે નહીં કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી શાસનની સ્થાપના, અને શાસન સ્થપાય નહીં ત્યાં સુધી આપણે સૌ શાસનમાં પ્રવેશ કરી શકીએ છીએ. સંસારી આત્માને હજી કેવળ જ્ઞાન બની શકે. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ક્યાં થયું? આ કપડે થયું હતું કે આ કપડે થયું? સંસારના કપડે. ભરત ચક્રવર્તીને હજી થાય, પણ અનંત કાળમાં હું માનું છું ત્યાં સુધી અચ્છેરા રૂપે પણ કોઈ તીર્થંકરને સંસારી અવસ્થામાં કેવળ જ્ઞાન નહીં થાય. તીર્થંકરે તો ચારિત્ર લેવું જ પડે, અને એ લે તો જ આપણને ચારિત્ર લેવાનું મન થાય. જો ઓલો રાજા નીકળ્યો ને આજે, છેલ્લે બેઠા હતા કે નીકળી ગયા હતા? બેઠા હતા. કોને કોને દીક્ષા લીધી? રાજા, રાણી, અમીચંદ, જીનમતી, વિનયચંદ, આ હા તારા,